गुजरात विधानसभाने चूंटણીના બે તબક્કામાં યોજનાર છે। પહેલા તબક્કામાં યોજનાર મતદાનમાં સુરતનો પણ સમાવેશ થાય છે। ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરાઈ રહ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા છે। તો સુરતની કોટ વિસ્તારની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર સુરત પૂર્વ બેઠકને લઈ કોંગ્રેસમાં અંદરોઅંદર જ ડખા જોવા મળતા હતા। જોકે તેમ છતાં જૂથવાદમાં સફળ થયેલા અસલમ સાયકલવાલાને કોંગ્રેસ ટિકિટ આપી દીધી છે। અસલમ સાયકલવાલાનું સુરત બેઠક પરથી મોડી રાત્રે નામ જાહેર થતા જ તેઓએ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સુરતના પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અરવિંદ રાણાએ કોઈ કામ કર્યા નથી, ભાજપ સરકારે યુવાનોને નશોને રવાડે ચડાવ્યા છે। અસલમ સાયકલવાળાએ ઉમેદવાર જાહેર થયા બાદ શુક્રવારે સવારે ઘરથી પગપાળા નીકળી ચોક બજાર ખાતે આવેલા ખ્વાજાન દાદાની દરગાહ જઈ દુઆ કર્યા બાદ ચોક બજારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને નમન કર્યું હતું। સુરત પૂર્વ બેઠક પર મુસ્લિમ મતદારો વધારે હોય છે અને તેના જ કારણે કોંગ્રેસ દ્વારા પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી ઉમેદવાર જાહેર કરાયા છે, ત્યારે આવનારા ચૂંટણી રસાકસી ભરી રહેશે તેમ લાગી રહ્યું છે। પહેલી વાત તો હું મારા પાર્ટી હાઈકમાન્ડનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને મારા જેવા એક અદના સક્રિય કાર્યકર્તાને કદર રૂપિયા ટિકિટ આપી છે, જનતાના જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી છે। વાત રહી 159 સુરત પૂર્વ વિધાનસભાની, એના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા, એનો 5 વર્ષનો કાર્યકાળ તમે જોશો તો સાવ નિષ્ફળ અને નબળો પુરવાર થયો છે। જે સુરત મહાનગરપાલિકાનો આ તળ સુરત વિસ્તારની જે માળખાગત સુવિધાઓ જે લોકોને સુખ સુવિધા મળવી જોઈએ એ બીજા અન્ય ઝોન કરતાં આ વિસ્તારના લોકો સાથે સતત અન્યાય થતો આવ્યો છે। છેલ્લા 47 વર્ષ કરતાં વધુ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાને ગુજરાત રાજ્યમાં હોવા છતાં એની સ્થાનિક પરિજનોએ સતત અન્યાય થતો હોય એવી લાગણી લોકોને થઈ રહી છે। ખાસ કરીને અહીંયા જે ગૃહ ઉદ્યોગ છે, ઝરી ઉદ્યોગ છે, એ ઝરી ઉદ્યોગનો જે GST પ્રશ્ન છે, 2018થી મને યાદ છે ત્યાં સુધી અરવિંદભાઈ રાણા સતત લેખિત રજૂઆતો કરી, મૌખિક રજૂઆતો કરી, પરંતુ એમની સરકારમાં, એમના પક્ષની સરકારમાં એમની આ રજૂઆતો ભેરા કાને સડાઈ હોય એમ એનું નિરાકરણ કોઈ આજની સુધી આવી શક્યું નથી। ગુજરાત સરકારની જે યોજનાઓનો લાભ સામાન્ય જન સુધી પહોંચવો જોઈએ પહોંચી શકતો નથી, અને જે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત વધી રહેલ મોંઘવારી, યુવા બેરોજગારી, આરોગ્ય અને શિક્ષણનું જે કથળતું જતું વહીવટ, એની સામે જે લોકોનો રોષ છે, એ રોષની સામે રાહુલ ગાંધીના કોંગ્રેસના જે 8 વચનો છે, 8 વચનો લઈને અમે લોકો સમક્ષ જઈશું। આજે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાહુલજીના નેતૃત્વ હેઠળ ભારત જોડો યાત્રા ચાલી રહી છે। એ જ પ્રમાણે ભારત જોડો યાત્રાના સંકલ્પ સાથે સુરતની તળ સુરતની તમામ પ્રજાને એક જ ધર્મ, એક જ જાતિના તમામ ધર્મ જાતિના લોકો એક થાય અને એ ભારત જોડો અભિયાનના સંકલ્પને અમે અહીંયા સાકાર કરવાના મારા પ્રયાસો રહેશે।